અમારી YouTube ફેમિલી જય શ્રી કૃષ્ણ, હું છું સંજય કવર અને આજે આપણે પહોંચી ગયા છે રાજપરા, જ્યાં માં કોળિયારનું બેસણું છે. મિત્રો, ભાવનગરથી માત્ર 16 કિલોમીટરના અંતર ઉપર અહીં રાજપરા ગામ આવે છે. તેમની બાજુમાં જે અહીં કોળિયાર મંદિરનો આ ગેટ તમે મારી પાછળ જોઈ શકો છો, તો અહીંથી માત્ર 1 કિલોમીટરના અંતર ઉપર આપણે કોળિયારમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે, વિડીયો છેલ્લે સુધી જોજો, ખરેખર તમને ખૂબ મજા આવશે. અને આજે ઝરમર વરસાદ ચાલુ છે. આપણે અત્યારે આ ભાવનગરથી સિહોર રોડ છે, પાલીતાણા રોડ, અને વચ્ચે જ આવે છે કોળિયાર મંદિર તરફ જવાનો રસ્તો. તો અહીં બાજુમાંથીનો જ રસ્તો છે ને, અહીંથી થાય છે 1 કિલોમીટર કોળિયારમાંનું મંદિર. આ છે એમનો મેઇન ગેટ. તો જેવા તમે હાઈવે ઉપરથી અંદર આવશો, એટલે આ છે કોળિયાર માતા મંદિર તરફનો રસ્તો. તો અહીં આજુબાજુમાં પાર્કિંગની ફ્રી સુવિધાઓ છે. અને આ છે માં કોળિયારનો ગેટ. તો આ છે માં કોળિયાર મંદિર તરફ જવા માટેનો રસ્તો. અત્યારે મંદિર તરફ આગળ જઈ રહ્યા છે અને બંને સાઈડ અહીં પ્રસાદી માટેની દુકાનો આવેલી છે. અને આજુબાજુમાં બંને સાઈડ તમે ખરીદી પણ કરી શકો છો. અને આ છે મંદિર તરફનો રસ્તો. આપણે દર્શન કરી રહ્યા છીએ 71 માતાના. અને અહીંથી છે માં કોળિયારનું મંદિર. 18 વરણની માં કોળિયાર, રાજપરા વાળી માં કોળિયાર. અહીંયા લોકો દૂર દૂરથી પગપાળા કરીને પણ દર્શન માટે આવતા હોય છે, પોતાની મનોકામના લઈને આવતા હોય છે. અને માં રાજપરાવાળી કોળિયાર હર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, બસ ભાવ અને શ્રદ્ધા જોઈ. રવિવાર અને મંગળવારે જાણે અહીં મેળો જામ્યો હોય એટલા ભક્તો ઉમટી પડે છે. તો તે ભક્તો માટે રહેવાની ટ્રસ્ટ તરફથી સરસ સુવિધાઓ છે. જમવા માટે અન્નક્ષેત્ર છે. દૂરથી ભક્તો આવતા હોય તેને આધાર કાર્ડ જરૂર સાથે લાવવું. ધર્મશાળામાં રૂમ રાખવા જશો ત્યારે ફરજિયાત આધાર કાર્ડ માગશે, તો ખાસ નોંધ લેશો. પહેલા આપણે તાતણીયા ધરાના દર્શન કરશું, ત્યારબાદ 7 બહેનોના મંદિરના દર્શન કરશું. તો ચાલો મારી સાથે. જ્યારે પણ તમે મંદિરની અંદર આવશો એટલે અહીંથી તમારે અંદર માતાજીના દર્શન માટે જવું પડશે. ત્યાંથી બહાર નીકળશો એટલે અહીં શ્રીફળ વધારવાનું છે. બાજુમાં પીવાનું પાણીની સરસ વ્યવસ્થા છે. અને આ છે મંદિર. અને મંદિરથી એક્ઝેટ પાછળ અહીં છે તાતણીયો ધરો. તો ચાલો આપણે જઈએ અત્યારે તાતણીયા ધરા તરફ. તો આ છે તાતણીયો ધરો. ગેટની અંદરથી આપણે આ સીડી સડીને આપણે ઉપર જવાનું છે. ત્યાં આપણે 7 બહેનોના દર્શન કરવાના છીએ. આપણે 7 બહેનોના દર્શન કરી એ પહેલાં જાણીએ રાજપરા મંદિરનો ઇતિહાસ. ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ ધારી જઈને માં ખોડિયારને આમંત્રિત કર્યા હતા ભાવનગર આવવા માટે. પણ માતાજીએ એક શરત રાખી હતી. શરત એ હતી કે હું જ્યારે તમારી સાથે આવું તમારે પાછું વળીને જોવાનું નહીં. ભાવસિંહજીએ માતાજીની શરત કબૂલ કરી અને તે ચાલવા લાગ્યા. માતાજી પાછળ પાછળ ચાલવા લાગી. પણ જ્યારે રાજપરા પહોંચ્યા ત્યારે માતાજીની ઝાંઝરીનો અવાજ બંધ થઈ ગયો. તો ભાવસિંહજીને શંકા ગઈ કે માતાજી ખરેખર પાછળ આવે છે કે નહીં. તેને પાછું ઓળીને જોઈ લીધું અને માતાજી ત્યાં ને ત્યાં સ્થંભી ગયા અને ત્યાં આ મંદિર બાંધવામાં આવ્યું. તો આ હતો રાજપરા કોળિયાર મંદિરનો ઇતિહાસ. ખૂબ જ પ્રચલિત જગ્યા છે રાજપરા કોળિયાર મંદિર. અને આ છે 7 બહેનોનું મંદિર. આપણે અત્યારે 7 બહેનોના દર્શન કરી રહ્યા છીએ. તો ચાલો દર્શન કરી અને માતાજી પાસે જે પણ તમારી કોઈ મનોકામના હોય તે માંગી લ્યો, માતાજી જરૂર પૂરી કરશે. તો આગળ વિડીયો જોતા રહો. આ છે 7 બહેનોનું મંદિર. અહીંથી તમે બારોબારની સાઈડમાં આવશો એટલે આ બાજુ એક રસ્તો જાય છે કાચો, તે તળાવ તરફ જાય છે. તો આપણે તળાવ નિહાળીએ. તો આ બાજુ છે રાજપરાવાળામાં કોળિયારનું મંદિર. અને ત્યાંથી તમે ઉડન ખટોલામાં આવો તો 20 રૂપિયા. અને સાઈડમાં તાતણીયા ધરાની બાજુમાંથી ઉપર એક મંદિર તરફ રસ્તો જાય છે.
તે છે સાત બહેનોનું મંદિર. તો ત્યાં મંદિરે તમે દર્શન કરીને પાછળના ભાગમાં આવશો એટલે આ બાજુ છે એક વિશાળ તળાવ. અને અહીંથી એક રસ્તો જાય છે એક મંદિર તરફ. ત્યાં માતાજીનું મંદિર હોય કે અન્ય કોઈ મંદિર હોય એ ખબર નથી, ત્યાં આપણે નથી જવાના, પણ બાજુમાં તમે ત્યાં પણ દર્શન કરવા જઈ શકો છો. અને આ છે વિશાળ તળાવ. તમે મંદિરની અંદર એન્ટ્રી કરશો એટલે બંને તરફ તમને નકરી દુકાનો દેખાશે, અને દુકાનો પછી એક સાઈડમાં ધર્મશાળા આવશે, અન્નક્ષેત્ર આવશે, ત્યાર પછી તમે બહાર આપણા બૂટ ચપ્પલ રાખી અને મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. મંદિરના દર્શન થઈ જાય એટલે મંદિરની એક જેટ પાછળના ભાગમાં તાતણીયો ધરો છે, જ્યાં માં ખોડિયારનું વાહન મગર જે સોનાની નથ પહેરીને તાતણીયા ધરામાં ઘણા ભક્તોને દર્શન આપે છે. અને ત્યાંથી થોડાક જ ઉપર તમે સીડી ઉપર ચડશો એટલે સાત બહેનોનું મંદિર છે, ત્યાં દર્શન કરીને અને પાછળના ભાગમાં જેવા તમે આવશો અહીં વિશાળ એક મોટું તળાવ છે. અને આ તળાવ અને બાજુમાં એક મંદિર છે નાનકડું એવું, ત્યાં પણ તમે સરસ મજાનું આ લોકેશન છે, સરસ મજાનું વ્યૂ પોઈન્ટ છે, અહીં તમને ખરેખર ખૂબ ફરવાની મજા આવશે. અને બાજુમાં એક ઉડન ખટોલા છે, ત્યાં 20 રૂપિયા ચાર્જ છે, તો તેની પણ તમે મોજ માણી શકો છો. એ ઉડન ખટોલા નીચેથી તમને સાત બહેનોના મંદિર સુધી તમને લઈ આવશે, તમને હું માતાજીના દર્શન કરાવીશ. તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવે એવી જગ્યા છે અને માતાજીના દર્શન કરીએ. તો અહીં મંદિરની બાજુમાં ઉડન ખટોલા આવેલું છે, ત્યાંથી તમે ઉડન ખટોલામાં બેસી શકો છો. બાજુમાં હનુમાનજી દાદાનું મંદિર છે, બાજુમાં કાળભૈરવ દાદાનું મંદિર છે, અને એની બાજુમાં અહીં હવનકુંડ આવેલો છે. તો ચાલો મિત્રો હવે તમને દર્શન કરાવું રાજપરાવાળી માં ખોડિયારના. તો ચાલો મંદિરમાં આપણે ભાગ્યશાળી છીએ, અત્યારે માં ખોડિયારના દર્શન થઈ ગયા છે અને આગળ આપણે નિહાળશું અહીંની આરતી. આરતી માતાજીની કરીને અન્નક્ષેત્રમાં પ્રસાદ લેવા જશું. આપણે પહોંચી ગયા છે ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં, જ્યાં નિઃશુલ્ક પ્રસાદી લઈ શકો છો. તો ચાલો આપણે આગળ પ્રસાદી લઈએ. આપણે પ્રસાદી લઈ લીધી છે, ત્યારબાદ આપણે ધર્મશાળા તરફ જવાના છીએ. આપણે રાત્રિ રોકાણ માટે જૂની ધર્મશાળામાં જવાના છીએ, ત્યાં આપણે 50 રૂપિયામાં બેડ મળી ગયો છે. તો ખૂબ જ સરસ વ્યવસ્થા છે, જ્યારે પણ તમે રાજપરા આવો તો જૂની ધર્મશાળામાં રોકાજો. આપણે હવે સવાર થઈ ગયું છે, તો સવારે આપણે ફરી માતાજીના દર્શન માટે આવી ગયા છીએ. માતાજીના દર્શન કરીને બાજુમાં લોકો શ્રીફળ વધેરતા હતા, તે હું તમને આગળ વિડીયોમાં બતાવતા ભૂલી ગયો હતો. જ્યારે પણ રાજપરા આવવાનું થાય તો ભાવનગર જિલ્લામાં રાજપરા આવેલું છે. ભાવનગરથી સિંહરવાડી બસમાં બેસશો એટલે વચ્ચે આવશે ખોડિયાર મંદિર, તો ત્યાં તમારે ઉતરી જવાનું. તેનું માત્ર ભાડું છે 16 રૂપિયા. તે ગેટથી માત્ર 1 કિલોમીટરના અંતર ઉપર માતાજીનું મંદિર આવે, ત્યાંથી તમને રિક્ષા પણ મળશે અને તમે ચાલીને પણ આવી શકો છો. તો આ હતો આજનો વ્લોગ, તમને ખરેખર કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. તો આ હતો રાજપરા ખોડિયારમાંનો ઇતિહાસ અને મંદિર અને આ તમામ જગ્યા આપણે બતાવી. તો તમને કેવી લાગી મને જરૂર કોમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો
અને મિત્રોમાં શેર કરજો. તો ચાલો આપણે આવો નવો વિડીયો બનાવતા હોય નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.